ओके विद्यार्थी मित्रों, आजना दसमा लेक्चर में रासायनिक गतिकी अने लगभग छेल्ला एकाद बे लेक्चर बाकी छे त्यारे आपणे आ प्रकरणमां आगळ जोईए। गया लेक्चर में आपणे मित्रों आर्हेनियस समीकरण जोयुं। आर्हेनियस समीकरण ने बे परिस्थितिमां लागू पाडवाथी जे सूत्र बने एनी वात करी, पछी तापमान साथे रासायनिक प्रक्रियाना वेगमां थतो फेरफारनी वात करी, खास करीने सक्रियकरण ऊर्जा एटले शुं कीधुं। सक्रियकरण ऊर्जा कोने कहेवाय? तो के रासायनिक प्रक्रिया करवा माटे जरूरी ऊर्जाने सक्रियकरण ऊर्जा कहेवाय। अणुओ होवा ए जरूरी छे, पण सक्रियकरण ऊर्जा करता ओछी ऊर्जा धरावता अणुओ रासायनिक प्रक्रिया करी शकता नथी। अने एटले ज मित्रों आपणे कहीए छीए ने के वातावरणमां ऑक्सिजन ने नाइट्रोजन वर्षोथी साथे छे, પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનતો નથી। એની પાછળનું રીઝન શું છે? તો કે એની પાછળનું રીઝન છે કે એ બંને જે તાપમાને અને જે સક્રિયકરણ ઉર્જા એને મળવી જોઈએ એ મળતી નથી, અને જ્યાં સુધી એને એટલી ઉર્જા નહીં મળે ત્યાં સુધી એ પ્રક્રિયા કરશે નહીં। આપણે કહીએ છીએ કે વાતાવરણમાં જ્યારે અવકાશમાં વરસાદમાં વીજળી થાય છે ત્યારે વીજળીના તીવ્ર પ્રકાશથી નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય છે, પણ એ તો આખા વર્ષમાં એવી ઘટનાઓ બને જ બહુ છે। તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ મિત્રો। હવે ગઈકાલે જે સૂત્ર આપણે શીખ્યા છીએ એને સંબંધિત આપણે પ્રકરણમાં કોયડો 4.9 સમજીએ। જો એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાને અનુક્રમે, વેગ અચળાંક બે હોય ખબર છે ને, 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે, તો ઈએ અને એના મૂલ્યો શોધો। તમને શું આપ્યું એ તમને શરૂઆતમાં તમને મિત્રો T1 તાપમાન આપ્યું। T1 તાપમાન કેટલું આપ્યું? 500 કેલ્વિન। અને T2 તાપમાન કેટલું આપ્યું? 700 કેલ્વિન। સેલ્સિયસમાં હોય તો કેલ્વિનમાં ફેરવવું પડે, દાખલો સેલ્સિયસમાં કોઈ દિવસ ગણાતો નથી। પછી 500 કેલ્વિન તાપમાને જે વેગ અચળાંક આપ્યો છે એ 0.02 આપ્યો, 0.02 સેકન્ડ ઇન્વર્સ, અને 700 કેલ્વિન તાપમાને જે વેગ અચળાંક આપ્યો એને આપણે K2 કહીએ, એ આપ્યો છે 0.07 સેકન્ડ ઇન્વર્સ આમ આપ્યો। અને તમને શોધવાનો કીધો EA અને A। EA એટલે સક્રિયકરણ ઊર્જા અને A એટલે આર્હેનિયસ અચળાંક શોધવાનો છે। તમે કઈ રીતે કરશો? તમે જુઓ મિત્રો, સૌથી પહેલા EA હોય, કારણ કે બે પરિસ્થિતિ આપણી સામે છે। બોલો સૂત્ર શું છે? log of K2/K1 is equal to, યાદ કરો, A ના છેદમાં 2.303 into R 1/T1 minus 1/T2, બોલો ગુણાકાર નહીં કરવો, T2 અને T1 પર આમ નામ રાખીશ। હાલ log of K2 એટલે કેટલા છે? 0.7, K1 એટલે કે છે 0.07, K1 કેટલા છે? 0.02, બરાબર। EA શોધવાનો છે 2.303। R ની કિંમત મિત્રો તમે કેટલી લેશો? R ની કિંમત મોટે ભાગે આપણે અહીંયા જે કિંમત મૂકવાની છે સેમાં મૂકવાની છે, જૂલમાં મૂકવાની છે, જૂલમાં, અને જૂલમાં R ની, કે ભાઈ જૂલમાં દેવી ને, આ EA ની સક્રિયકરણ ઊર્જા છે, ઊર્જા જૂલમાં હોય। R ની મુખ્ય બે કિંમત વચ્ચે બહુ મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને ભૂલ થાય, 8.314 અને 8.314 કોમન આવે, પણ અહીંયા 10^-2 આવે, ક્યારે? લીટર વાતાવરણ એટલે દબાણને કદ આવે ને ત્યારે, મોલ ઇન્વર્સ કેલ્વિન ત્યારે આવે, પણ જ્યારે જૂલ આવે, જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, ત્યારે મિત્રો આપણે ખાલી 8.314 મૂકવાનું છે, આ ભૂલ ન પડે। ઓકે, પછી 1/T1, T1 એટલે કેટલું તાપમાન? 500, T2 એટલે 700, બરાબર। હવે આનું તમે સાદુરૂપ આપશો, પહેલા આ બેનો ભાગાકાર કરો એટલે 3.5 મળશે। શું મળશે? log of 3.5, બરાબર। આ બેનો ગુણાકાર અત્યારે કરવો જ કરના પડે, નહીતર બધાનો મોટા ભાગે તો બને ત્યાં સુધી એક એકનો ન કરો, બધાનો સાથે કરો। ફાયદો શું થાય એ તમને કહું, ફાયદો મોટે ભાગે એ થાય કે પોઈન્ટ પછી આપણે અમુક આંકડા અવગણીએ ને એ ભૂલ પડે નહીં, કેટલા એટલે આમ નામ રાખો, નહીતર શું થાય કે એક બે વાર સાદુરૂપ અલગ અલગ રીતે આપીએ એટલે આપણે અમુક આંકડા અવગણતા જઈએ અવગણતા જઈએ, એક સમય એવો આવે કે બહુ મોટો જવાબમાં ફેર પડી જાય। 700 માઇનસ 500
खास फाइनल जवाब कही दो 1230.8 क्यों लॉग ऑफ माइनस ईए अपॉन 2.303 आरपी वत्ता लॉग ऑफ ए घना विद्यार्थी એમ કહેશે કે સાહેબ અહીંયા 2.303 કેમ આ લોગ ને મે એલ લોગ માંથી એલઓજી 10 ના આધાર વાળો લોગ લીધો એટલે 2.303 આવે ને અહીંયા પછી મે આખા સમીકરણ ને 2.303 વડે શું કરી નાખ્યું ભાગી નાખ્યું આ તમને આવડે ઓકે હવે અહીંયા તમારે આ શોધવાનું છે ઓકે મિત્રો तो कई रीते शोधाय लॉग के હવે તમને એમ થશે કે બામાં કે એન્ટી હું લેવો અરે ભાઈ તમને આ પ્રારંભિક સ્થિતિ વાળો લો કે અંતિમ વાળો ગમે યાર કારણ કે દાખલો જ કરવો છે મિત્રો ગમે યાર છે કારણ કે એ તો અચળ છે તમ પ્રારંભિક સ્થિતિ અહીં કે અને ટી લઈ પણ એક ની ટી આ પ્રારંભિક લઈ અને કે અંતિમ લઈ તો નો ઓકે ચાલો લોગ કે નું આ લઉં છું એટલે લોગ કે ની કિંમત 0.02 એટલે 2×10⁻², કહેવાય બરાબર ને ભાઈ હા પછી ઈ એ અહીંયા આપણે ભણી ગયો 18230.8 2.303 તાપમાન કયું લાવું 500 પહેલી પરિસ્થિતિ મેં લીધી અને વત્તા લોગ એ આમના મૂકી દીધો કાઈ કરવાનું નહીં આનો તમે લોગ જુઓ તો આનો 30 આવે અને આનો લોગ -2 આવે બરાબર ઈ બે વત્તા થાય સોરી -2 હેલ હવે બે માંથી તમે આ બાદ કરી દેજો હું સાદુરૂપ ડાયરેક્ટ આપી દઉં અથવા આનું કાઈ નહીં હવે આનું બધાનું સાદુરૂપ આપો ભાગાકાર કરવાનું છે સાદુરૂપ આપવાનું છે એટલે આનું તમે સાદુરૂપ આપો અને જે તમને જવાબ મળે બરાબર લગભગ 1000 છે એટલે 1000 વડે ભાગો ને તો અહીંયા પોઈન્ટ કઈક આવશે એટલે હું એપ્રોક્સ જ દઉં છું કારણ કે મારી પાસે આનું ક્લિયર કટ કિંમત નથી સાંભળી લેજો મારી પાસે આની કોઈ ક્લિયર કટ કિંમત નથી કારણ કે હું ભાગાકાર અત્યારે મારી પાસે ભાગાકાર કરવા માટેની કોઈ સ્થિતિ નથી એટલા માટે જે હું જવાબ આપું છું કારણ કે મારો મોબાઈલ પહેલામાં યુઝ કરેલો છે એટલા માટે બરાબર હવે તમે અહીં જુઓ આ આ બધાનું સાદુરૂપ આપશો ને એટલે સમથિંગ સમથિંગ મને નથી ખબર પણ લગભગ આ બેનો 1000 ઉપર જવાબ આવશે બરાબર 2.303 ને તમે 500 વડે ગુણી નાખો બોલો શું આવશે 5 × 15 વધી 1 એટલો આવશે જો 1051 ભાઈ 1051 તમે આની વડે ભાંગી નાખશો બરાબર 1051 વડે એને ભાંગશો એટલે તમને જવાબ લગભગ 1. પછી અહીંયા 50 એટલે 8 એટલે લગભગ 8 સમથિંગ કંઈક મળશે મને બહુ પાકી ખબર નથી પણ આની આસપાસ તમને જવાબ મળી શકે 8 નહીં પણ 6 કે 7 મળે અને વત્તા લોગ ઓફ એ બરાબર હવે આમાંથી આ બાદ થશે જોઈએ જોઈએ આ વત્તા છે એટલે 1. આ પોઈન્ટ પછી ના આંકડા ઉગણી ના પણ ભાઈ હાલ છે 1.7 વડે -0 અને આ અહીંયા લઈ લો અને +1.6 અમારું તો લોગ ઓફ એ બરાબર 0.1 માઇનસ વડે એટલે ટૂંકમાં આવું કંઈક જવાબ તમને મળશે અને પછી એનો તમે ફાઇનલ જો આ તમે પોઈન્ટ કાઢ નાખ્યા એટલે બાકી પડે પછી એનો તમારે એન્ટ્રી લોગ જોવાનો
तो आ एक दाखलो आप खास ध्यान में रखे ते सादू आप दीजिए तमने બીજો દાખલો છે એમાં ચાર પદો છે ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે બરાબર 600 કેલ્વિન તાપમાને એટલા સેકન્ડ છે વિઘટન તાપમાને એટલા સેકન્ડ ઇવર છે વેગ અચળાંક તો તેની સક્રિયકરણ ઊર્જા એટલી હોય તો એટલા તાપમાને વેગ અચળાંક શોધો અહીંયા આપણે વિઘટન પ્રક્રિયામાં પહેલા 600 કેલ્વિન તાપમાને આપ્યું ત્યારે વેગ અચળાંક ઊર્જા કેટલો આપ્યો જો શું આપ્યું 1.6 ગુણ્યા 10 ટુ 5 1.6 ગુણ્યા 10 ટુ 5 સેકન્ડ ઇન્વર્સ બરાબર માઇનસ 5 પછી 700 કેલ્વિન તાપમાને T2 700 ત્યારે વેગ અચળાંક કેટલો એ શોધવાનો કીધો જોઈએ બરાબર અને આવું જ્યારે કે વેગ અચળાંક શોધો ત્યારે E એને આપો અહીંયા એને E આપી દીધો E મિત્રો આપ્યો 209 કિલો જૂલ મોલ્યુલ હવે અહીંયા તમારો કિલો નીકળી જાય ખરો જો તમે નાની એવી ભૂલ કરો તો કારણ કે તમે અહીંયા r ની કિંમત સેમાં મૂકવાના છો મિત્રો દાખલામાં 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સમાં મૂકવાના છો જૂલ માં મૂકવાના છો તો અહીંયા તમે કેમ કિલો જૂલ રાખી શકો બરાબર ને કારણ કે કિલો જૂલને જૂલ માં ફેરવવું પડે 1000 વડે ગુણી નાખો એટલે આજે છે ને 1000 વડે ગુણ 30 લગાડો જૂલ મોલ ઇન્વર્સ અને હકીકતમાં આપણી પાસે ઊર્જા 209000 આવશે આમાં જો ભૂલ કરી તો દાખલો આખો અહીંયાથી ખોટો પડવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે આપણે જૂલ અને કિલો જૂલમાં જ આપણને ખબર ન હોય એક જગ્યાએ એક દાબીએ બીજે ઓલા જેવું છે રૂમનું માપ લઈએ અને આપણે રૂમનું માપ લઈને આવ્યા હોઈએ આપણે ફૂટમાં લઈને આવ્યા હોય 20 ફૂટ છે અને બીજો વિદ્યાર્થી મીટરમાં લઈને આવે કે અડો એમ કે આ 20 ફૂટ છે અને બીજો વિદ્યાર્થી એમ કે ના ના છે 6 મીટર છે આપણે સીધા રાગડા ટર્ન નહીં સાહેબ હું સાચો અરે પણ જો તો ખરી તે ફૂટમાં મેં બોલાય મીટરમાં મેં એના જેવું થાય તો બરાબર એક કિલો જૂલ મને એક જૂલમાં તો દાખલો ખોટો જ પડે જ્યાંથી આપણે દાખલો છોડી દેવાય ન ખબર કારણ કે આપણી પાસે એટલી જો સામાન્ય બુદ્ધિનો યુઝ આપણે ન કરી શકીએ તો દાખલામાં પ્રશ્ન થાય કે ને થાય એટલે ધ્યાનમાં રાખજો કે તમે શું કરો છો આર ની કિંમત મૂકો છો ને તમે આ જૂલ મૂકો તો કિંમત જૂલમાં જ મુકાય અને બારે જૂલમાં જ મુકાય અરે મિત્રો આ તો ઘણી બધી વાર આ કિંમત જૂલ ની બદલે અર્ગમાં આપે અર્ગ અને જૂલ વચ્ચેનો સંબંધ ખબર છે એક જૂલ બરાબર 10^7 અર્ગ એ અર્ગ ને જૂલમાં ફેરવવું જ પડે તો જ દાખલો આવે નિકલ ન આવે બરાબર હવે તમે જો તમારી પાસે સૂત્ર છે log of k2 / k1 = બોલો શું છે e / 2/303 આર t1 અને t2 કિંમત મૂકવા માંડો log of k2 મારી પાસે નથી k1 મારી પાસે છે 1.6 ગુણ્યા 10 ટુ માઇનસ 5 e 209000 2/303 8 ની કિંમત 8/314 r ની કિંમત પછી t1 તાપમાન 600 માઇનસ t2 તાપમાન 700 આને હું આમ નામ રાખું ટેક્સ્ટબુક માં જ્યારે આ દાખલો ગણે છે ત્યારે મેં તમને આવા બહુ દાખલા ગણાવ્યા લોગ વાળા ત્યારે એ લોકો અહીંથી આ બે ને અલગ પાડે આ માઇનસ આ તમને કહું બે પદ નો બાદ ભાગાકાર તો લોગ ની બાદ બાકી થાય અને એવી વેટ ઉતારે અને આપણે એવી ઉતારીએ છીએ વેટ શું કરીએ કે આ ભાગ્યા આ કરીએ એટલે ભાગાકાર માં જઈને બાદ બાકી પછી આનો લોગ ફરજિયાત જોવો પડે અને લોગ જોઈને પાછા સામે ફેરવીએ અને પાછો એન્ટી લોગ જોવો પડે એના કરતા થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો અને આમ નામ રાખો આપણા માટે એક જ પદ છે સમજો બરાબર એટલે એન્ટી લોગ એક જ વાર જોવો અને આનું બધાનું ફાઇનલી સાદું રૂપ તમે આપશો મિત્રો કઈ રીતે એટલે થોડું આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે દાખલા સહેલામાં સહેલા છે આનાથી સહેલું કાંઈ હોય ન શકે આ પ્રકરણમાં પણ મેં તમને કીધું એમ કે આપણે વેઠ જ ઉતારવાની ટેવ પડી જાય તો આમાં પ્રશ્ન થાય કે ન થાય અહીંયા હું આ બે ની જગ્યાએ 100 લખ્યો 700 - 600 એટલે 600 હવે આનું તમે ફાઇનલ સાદું રૂપ આપશો તો log of
હવે તમારે શું કરવાનું આમાં? આ લોકોએ આમ કર્યું છે, હજી ગુજરાતીમાં કહું છું, આ બેને અલગ કર્યા, અલગ કર્યા આમ log of k 2 minus log of 1.6 ગુણ્યા 10 ટુ માઇનસ 5 પછી એને આ વેટ ઉતારી અને log જોયો અમે લઈ ગયા સાદું રૂપ આપ્યું એન્ટી log જોયો આપણે નથી કરવું બરાબર કારણ કે કેટલી વાર તમે log જોશો કેટલી વાર એન્ટી log જોશો બરાબર આપણે આમ આપણે બસ ખાલી એટલું યાદ રાખીએ કે આપણા માટે આ પદ એક જ છે. હવે અહીંયા લોગ દૂર કરવો હોય તો આનો એન્ટી લોગ જોવો પડે. હાલો તો શું આવશે? બોલો કેટુના છેદમાં 1.6 ગુણ્યા 10 ટુ માઇનસ 5 હું આમ નામ જ રાખી અને સામેની સંખ્યાનો હું ખાલી એન્ટી લોગ જોઈ લઈ. કોનો? તો કે એન્ટી લોગ ઓફ 2.54. હવે તમે જોઈ લો કેટુનો કેટુ 1.6 ગુણ્યા 10 ટુ માઇનસ 5 આમ નામ. હાલો તમને ખબર છે પોઈન્ટની આગળની સંખ્યા ત્યાંનો એન્ટી લોગ ન જોઈએ. એન્ટી લોગ હંમેશા પાછળ ન જોઈએ. લોગ માંથી જે મળ્યું હોય ને એનો એન્ટી લોગ જોવાય. લોગ માંથી પોઈન્ટ પછીની સંખ્યા જ મળે. હાલો 54 નો 9 માં હું એન્ટી લોગ જોઈને તમને બતાવું. 54 નો 9 માં એન્ટી લોગ જોઈએ આપણે. 54 નો 9 માં એન્ટી લોગ મિત્રો આવશે 35 40. કેટલો આવે છે? 35 40. ઓકે બરાબર. અને આ 35 40 જે આવે એ મૂકી દો. પછી હું આંખો બંધ કરી એક આંકડો કાપી પોઈન્ટ કાપી. યાદ રાખજો એન્ટી લોગ માં આવો એ લોગ માં આવો જે જવાબ આવ્યો ને લોગ માં અહીંયા જ પોઈન્ટ હોય. અહીં એક આંકડો કાપી મૂકી દેવાનો અને અહીંયા જે પોઈન્ટ ની આગળ ની જે સંખ્યા છે જેને આપણે લોગ એન્ટી લોગ જોવામાં નથી લીધી એને કાઈ પણ વિચાર્યા વગર 10 ની ઘાત માં મૂકી દેવાનો જે પણ હોય 10 ની ઘાત માં અને એક આંકડો કાપી નાખવાનો. હવે આને લઈ લીધો તો કેટુ બરાબર 3.540 અથવા 3.54 કેતો આવે ગુણ્યા 10 રેસ ટુ 2 અને y ને લઈ 1.6 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 5. મિત્રો આ દાખલો તમને ભલે હું માનું છું કે સહેલો હશે આ રીતે બનશો તો હવે આનો ગુણાકાર કરો એટલે 6.36 જેવો મળશે. જુઓ 354 હું પોઈન્ટ અત્યારે નથી હું માનું અને 100 એક 4 4 એક 5 5 અને 6 6 24 વધી 2 30 ને 2 32 વધી 3 18 ને 20 એટલે આની આસપાસ તમને જવાબ મળ્યો. અહીંયા આપણે જે સાદું રૂપ આપ્યું ને એમાં પોઈન્ટમાં થોડો આગળ પાછળ લીધા હોય એટલે એ એવી રીતે તમને મળશે. એટલે અહીંયા તમને ફાઇનલ એ ચિંતા નહીં કરતા કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ચિંતા એ જ હોય કે આવો કેમ દાખલો મળે આમ કેમ મળ્યું. એક વાત તમને કરી દઉં અહીંયા જે આપણે લીધું છે 54 નો 9 માં એન્ટી લોગ મેં જોયો 54 નો 9 માં મેં લોગ જોયો તો મને આ મળ્યો બરાબર. હું 54 ના 9 માં લોગ જોયો કારણ કે ઘણી બધી વાર આની સામાન્ય ભૂલ હોય એટલે દાખલો આ જ રીતે તમારે ગણવાનો છે. મિત્રો 54 નો 9 માં 73 96 બરાબર. એટલે હકીકતમાં તમે જુઓ તો અહીંયા જે આપણે વાત કરી ને આ તો સાદરૂપ આપણે આપ્યું છે. હવે એનો એન્ટી લોગ જોઈએ 54 નો 9 માં 0.54 નો 9 માં એટલે 35 54 મળશે હો 3 54 બરાબર. એટલે આ રીતે આપણે મળ્યું. હવે એનું તમે સાદું રૂપ આપશો એટલે આ જવાબ મળે અને એનું તમે સાદું રૂપ આપશો અહીંયા ગુણાકારમાં અહીંયા પોઈન્ટ પછી આપણે અમુક શબ્દો અમુક વસ્તુ અવગણી હોય અહીંયા બરાબર એ અવગણી હોય એટલે અહીંયા એ પ્રશ્ન થાય. બાકી ચિંતા નહીં કરતા આ જે જવાબ છે એનો અહીંયા ગુણાકાર કરો એટલે તમને પરફેક્ટ જવાબ મળશે બરાબર. જે તમને એ મળે કેટલા મળે તો કે 6.36 ગુણ્યા 10 ટુ આ બેનો સાદરૂપ માઇનસ 3 કેટલા મળશે? માઇનસ 3 બરાબર ને. કારણ કે માઇનસ 3 શું કામ મળે છે મિત્રો? સાદરૂપ આપતા આપણે માઇનસ 3 મળશે એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો અને આમાં આપણને ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે તો એટલે
દાખલામાં ખાસ ધ્યાનમાં રાખજો ફરીવાર કે આનું સાદુરૂપમાં અહીંયા જે એને આકૃતિ તૈયાર મેં લઈ લીધું આનું તમે સાદુરૂપ આપશો ને થોડો ઘણો ફેરફાર આવશે એને એની રીતે એને જે રીત લખી એ રીતથી અલગ એટલે ફેરફાર આવશે એટલે સાદુરૂપ આપશે એટલે ગુણાકારમાં જે ભૂલ હોય એ આપણે સુધરી જશે મિત્રો બાકી કંઈ આપણે નવું કરવાની જરૂર નથી ઓકે મિત્રો તો અહીંયા સુધી આપણે આ વાત રાખી બે દાખલા આપણે ગણ્યા હવે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ છે તાપમાનની અસર આપણે પૂરી કરીએ હવે મિત્રો જે વાત કરવાની છે એ છે તાપમાનનો પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ હવે ઉદીપકની અસર રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર ઉદીપકની અસર શું થાય એનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદીપક શું અસર કરે ઘણા વિદ્યાર્થી કહે છે જો આ ટોપિકમાં તો કંઈ છે જ નહીં કેમ કે ઉદીપકની અસર અમને બધાને આવડે કે ઉદીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે પણ અહીં લખો મિત્રો યોગ્ય ઉદીપકની હાજરી યોગ્ય ઉદીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ યોગ્ય ઉદીપક શું કામ બોલવું પડે તો કે આપણને ખબર છે કે દૂધમાંથી દહીં બનાવવાનું કામ લેક્ટેજ નામના બેક્ટેરિયા કરે છે યુરેનિયમ યુરિયાનું વિખંડન કરવાનું કામ યુરેઝ નામના ઉત્સેચકો કરે છે બરાબર ગ્લુકોઝનું પેલા શું ખાંડનું સુક્રોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવાનું કામ ઝાયમેઝ નામના ઉત્સેચકો કરે છે પછી ઝાયમેઝ નામના ઉત્સેચકોને આપણે કામ આપીએ કે જા ભાઈ દૂધમાંથી દહીં બનાવી દે તો એ ન બનાવે મતલબ કે યોગ્ય ઉદીપક યોગ્ય પ્રક્રિયાને જ ઉદીપિત કરી શકે એની વેગ વધારી શકે બધા ઉદીપકો ગમે ત્યાં કામ કરતા નથી એટલે આપણે લખવું પડે કે યોગ્ય ઉદીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે પણ તમે એને એક પ્રશ્ન થવો જોઈએ ઓકે આ આપણે શીખ્યા આને આપણે ગોખણી ઉજ્ઞાન કહીએ કારણ કે આપણે નાના હતા તે દુના શીખતા આવ્યા કે ઉદીપક છે ને એની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે પણ મારે એ પ્રશ્ન આજે તમને સમજાવો કે ઉદીપક એવું તો શું કામ કરે છે પ્રક્રિયામાં એવું તો શું પરિવર્તન કરે છે કે વેગ વધવા માંડે એવું શું કરે છે કે વેગ વધવા માંડે તો મિત્રો શું કામ કરે છે એ હું તમને સમજાવું તો અહીંયા આપણે વાત કરીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે મેં તમને પેલો આલેખ બતાવ્યો હતો એ આલેખ ફરીવાર અહીં લખું છું અહીંયા હું ગતિ ઉર્જા લઉં એટલે સોરી સ્થિતિ ઉર્જા પ્રક્રિયક પાસે રહેલી ઉર્જા સ્થિતિ ઉર્જા લઉં અને અહીંયા લઉં અણુના અક્ષ અથવા પ્રક્રિયા અક્ષ પ્રક્રિયકના અક્ષ પ્રક્રિયા તમે બધા જાણો છો કે રાસાયણિક પ્રક્રિયા છે ધારી લો કે અહીંયા શરૂઆતમાં પ્રક્રિયક અહીંયા હતો આ પ્રક્રિયક એટલી ઉર્જા એ હવે એ પ્રક્રિયાને આપણે ઉર્જા આપી પ્રક્રિયા કરાવવા માટે તો અહીંયા આવ્યો એટલે મધ્યવર્તી સ્થિતિ બની તો મધ્યવર્તી સ્થિતિ બને ત્યાં સુધીમાં જે એનો ઉર્જાનો ફેરફાર થયો એને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ શું કહીએ છીએ એને સક્રિયકરણ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા ન મળે તો પ્રક્રિયા ન થાય પછી એમાંથી નિપટ બને હાલો એ જવાનું નિપટ હવે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા મળે પછી જ કોઈ પણ પ્રક્રિયક પ્રક્રિયા કરે એ પહેલા ન કરે બરાબર ને એટલે આ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા મળવી જોઈએ આ ઉદીપકની ગેરહાજરીમાં છે પ્રક્રિયા હવે ઉદીપકની હાજરીમાં થાય તો શું થાય તો કે ઉદીપકની હાજરીમાં તમે આ પ્રક્રિયા કરો તો પ્રક્રિયકનું જ્યારે પહેલા મધ્યવર્તી સંયોજનમાં રૂપાંતરણ થાય ને ત્યારે આલેખ છે ને આમ આમ આલેખ દોર્યાનો સીધો મતલબ શું છે આમ આલેખ દોર્યાનો સીધો મતલબ એવો છે મિત્રો કે ઉદીપકની ગેરહાજરીમાં તમારે ઉર્જા બહુ બધી આપવી પડતી હતી પ્રક્રિયકમાંથી મધ્યવર્તી બનાવવા પ્રક્રિયા કરવા માટે એને સક્રિયકરણ ઉર્જા બહુ જરૂર હતી હવે તમે જુઓ તો ખાલી એટલી જ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે મતલબ એવો છે કે ઉદીપક છે એ રાસાયણિક પ્રક્રિયકોની પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટાડે પહેલા જે ઉર્જા એ પ્રક્રિયા કરતો હતો ને હવે નીચી ઉર્જા એ પ્રક્રિયા કરતો થઈ જાય હવે નીચી ઉર્જા ઓછી ઉર્જા એ પ્રક્રિયા કરતો થઈ જાય અને ઓછી ઉર્જા એ પ્રક્રિયા કરતો થઈ જાય એટલે શું થાય તો કે પ્રક્રિયાનો વેગ વધે કેમ તો લો હમણાં આપણે પેલું સમજાવ્યું તમને ખ્યાલ હોય તો અહીંયા પ્રક્રિયા અંશ લીધો હતો અને અહીંયા એની ગતિ ઉર્જા લીધી હતી
એમાં મેં તમને આમ સમજાવ્યું કે ભાઈ સક્રિયકરણ ઊર્જા એટલી હોય તો પ્રક્રિયા એટલે અહીંયાથી આ સક્રિયકરણ ઊર્જા છે તો અહીંયાથી વધુ વાળા બધા પ્રક્રિયા કરી શકે અહીંયા સક્રિયકરણ કરતા ઓછી ઊર્જા વાળા પ્રક્રિયા પ્રક્રિયા પછી પ્રક્રિયા કરતા નથી પણ મિત્રો ઉદીપકની હાજરીમાં હોય તો સક્રિયકરણ ઊર્જા જે નીચે આવી જાય એટલે આ બધા પ્રક્રિયા કોઈ પ્રક્રિયા કરવા માટે એટલે ઉદીપક છે એ પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે એટલે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઊર્જા ઘટે એટલે પ્રક્રિયાનો વેગ વધે કારણ કે પહેલા સક્રિયકરણ ઊર્જા વધુ હતી અહીંયાથી છેક હતી હવે આટલી ઘટી ગઈ એટલી ઘટી એટલે પહેલા આ અણુઓ જ પ્રક્રિયા કરતા હતા હવે આ બધા કરવા માંડે એટલે એક સાથે પ્રક્રિયા કરતા અણુઓની સંખ્યા વધી એટલે વેગ વધી બરાબર એટલે પ્રક્રિયા ઉદીપક એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે અને એને કારણે વેગ વધારે પણ એક વાત તમને કહું મિત્રો કે નિપજ જ્યારે બની ત્યારે આલેખ એકબીજાની અડી ગયા એનો સીધો મતલબ હું દયો કે નિપજ પાસે જે ઊર્જા હોય એ ઊર્જા ઉદીપકની હાજરીમાં કરો કે ગેરહાજરીમાં કાંઈ ફેર પડતો નથી બીજી વાત કે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પ્રક્રિયક પાસે એટલી ઊર્જા હતી નિપજ બની ત્યારે આ નિપજ નહીં આવે ત્યારે નિપજ પાસે એટલી ઊર્જા આવે હવે જુઓ કે ઉદીપકની ગેરહાજરીમાં આલેખ ઈ જ છે અને હાજરીમાં આલેખ એટલો જ છે એનો મતલબ હું દયો કે ઉદીપકની હાજરી હોય કે ગેરહાજરી હોય એની ઉર્જામાં શોષણ જે થાય છે કે ઉત્સર્જન જે થાય છે એમાં કોઈ ફેર પડતો નથી આ તો એટલો જ રોગ્ય એનો સીધો મતલબ ઉદ્યો કે કોઈ પણ રાસાયણિક ઉદીપક ફક્ત સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે પણ કોઈ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે જે ઉર્જાનો તફાવત ઉત્પન્ન થાય એ તફાવત તો એટલો એટલો જ એમાં કોઈ ફેર પડતો નથી તો આ મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે રાસાયણિક પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત એ હું તમને આવતા લેક્ચરમાં સમજાવી દઈશ સાથે સાથે તમને સ્વાધ્યાયના જે એક બે દાખલા અઘરા શીખવાવી બાકી બધાને હોમવર્કમાં આ ઉદીપક ની અસર બે દાખલા અને સ્વાધ્યાયના દાખલા ગણવાના છે મિત્રો બધા તમારે સ્વાધ્યાયના દાખલા બધા પૂરા કરવાના છે એ પહેલા આવતા લેક્ચરમાં જે એક બે અઘરા દાખલા છે જે આગળ આવ્યા એમાંથી અલગ પડે બાકી આપણે કોયડા ગણ્યા એ જ રીતના છે બધા જે અઘરા છે એવું મારી રીતે ગણાવી દે અને એમ છતાં ન આવડે તો તમે મને વોટ્સએપ કરજો હું તમને એ દાખલો મોકલી દઈશ ઓકે મિત્રો તો હોમવર્ક તમારે શું કરવાનું છે મેં તમને કહી દીધું એટલું તમારે લઈ આવવાનું છે થેન્ક યુ